ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યમ ઉચ્યતે ભવબંધનાત્. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજના વિશિષ્ટ કાર્યક્રમમાં હાલારી વિશા ઓસવાલ સમાજ જે બેંગ્લોરમાં વસે છે એના આપ સર્વે સદસ્ય અહીંયા પધાર્યા છો, આપ સૌને ખાસ નમસ્કાર. જય જીનેન્દ્ર અને જય સ્વામિનારાયણ. આજે આપણે એક વિશિષ્ટ કાર્યક્રમ માટે જ્યારે અહીંયા ભેગા થયા છીએ ત્યારે એવા વિષયની વાત છે, પોઝિટિવિટી ઇન એડવર્સિટી, એટલે કે પ્રતિકૂળ સંજોગોમાં સાનુકૂળ પ્રતિભાવ, સકારાત્મકતા. કોઈ એક મોટા સદગુણની જો આપણને જીવનમાં જરૂર પડતી હોય તો એ છે સકારાત્મકતા. સંજોગો જીવનમાં બદલાયા કરે, પરિસ્થિતિ જીવનમાં બદલાયા કરે, પણ એક વાત દરેક સંજોગ અને પરિસ્થિતિમાં આપણે જોઈતી હોય તો એ સકારાત્મકતા છે. એનાથી જીવનમાં સ્થિરતા આવે છે. એટલે યુ નીડ પોઝિટિવિટી ઇન ઓલ ટાઈમ્સ. પોઝિટિવ માઇન્ડસેટમાં આપણે હોઈએ, પોઝિટિવ એટીટ્યુડ્સમાં આપણે હોઈએ તો આપણે આપણી જાતને સારી રીતે સંભાળી શકીએ, આપણે આપણી જાતને સારી રીતે કેરી કરી શકીએ અને સંજોગો અને પરિસ્થિતિને સારી રીતે આપણે મૂલવી શકીએ. એકવાર રવિવારની વાત છે, રવિવારે સવારે કોઈ પિતાશ્રી સારું ન્યૂઝપેપર વાંચતા હશે, કોઈ સારી સ્ટોરી મનગમતી મનપસંદ વાંચતા હશે, એમાં એનો નાનો 8 વર્ષનો દીકરો દોડીને આવ્યો કે પપ્પા તમે મને કહેલું કે ક્રિકેટ બેટ હું તમને લાવી આપીશ અને તમે એક અઠવાડિયું થયું મને ક્રિકેટ બેટ આપ્યું નથી. એના પપ્પાએ કીધું કે સોરી, હું તને આવતા અઠવાડિયે ચોક્કસ આપીશ. એ કે પપ્પા ગયા અઠવાડિયે પણ તમે આવું જ કહેલું, પણ કે બેટા જો આજે રવિવાર છે, કોઈ દુકાન ખુલ્લી હોય નહીં, એટલે આજે તને બેટ કેવી રીતે લાવી આપો. તો એ છોકરો જીદે ચડ્યો, એટલે આ પિતાને એમ થયું કે આ બાળકને કંઈક કામે લગાડી દઉં. આજુબાજુ જોયું તો એક A4 સાઇઝ પેપરમાં વિશ્વનો નકશો હતો, વર્લ્ડ મેપ હતો. એ લઈને એના બાળકને બતાવ્યું કે જો આ વિશ્વનો નકશો છે, હવે હું એના નાના નાના ટુકડા કરી નાખીશ અને પછી એ ટુકડા તને આપીશ, તારે નકશો પાછો જેવો છે તેવો કરી લાવવાનો, એટલે હું તને એક સરસ ક્રિકેટ બેટ અત્યારે જ લાવી આપીશ. કારણ કે પિતાને ખબર હતી, હી વોઝ કોન્ફિડન્ટ, કે આ 8 વર્ષનો બાળક છે, એ કોઈ દિવસ ભૂગોળ ભણ્યો નથી, વિશ્વનો નકશો જોયો નથી, એટલે એની માટે આ કામ અશક્ય જ છે. અને શરત હતી કોઈની મદદ નહીં લેવાની. પેલા બાળકે એકવાર જોયું અને પિતાએ બતાવ્યું પણ ખરું, જો આ ભારત છે, આ ચાઇના છે, આ તૈવાન છે, પછી આ રશિયા છે, આ યુરોપ છે, આ યુક્રેન છે, અત્યારે તો છે અહીંયા એમ, અને પછી અમેરિકા છે, આફ્રિકા છે, બધું બતાવ્યું. પછી 16-20 ટુકડા કરી એ શફલિંગ કરીને બાળકને આપી દીધા અને બાળક મેઈન ગયો. એટલે પિતાને એમ થયું કે હવે ઘણી શાંતિ, આપણે શાંતિથી 1-1.5 કલાક ન્યૂઝપેપર વાંચી શકશું. બાળક 10 જ મિનિટમાં પાછો આવ્યો અને બહુ આશ્ચર્ય થયું પિતાને, જોયું તો દુનિયાનો નકશો પરફેક્ટ ગોઠવી દીધેલો એણે અને પાછળ સેલોટેપ ગોઠવી દીધેલી. પિતાએ જોયું કે અદલ વિશ્વનો નકશો હતો. એટલે પિતા આશ્ચર્યથી પૂછ્યું કે આ કેવી રીતે કર્યો, આ 8 વર્ષના બાળક માટે આ 10 મિનિટમાં આ થવું બહુ અઘરું છે. એટલે પેલા બાળકે હસતા હસતા એ પીસ ઓફ પેપર એના પિતાના હાથમાંથી લીધું અને ઊંધું કરીને પિતાને બતાવ્યું કે પપ્પા પાછળ એક માણસ ઊભો હતો, એનું ચિત્ર હતું, મેં બધું ઊંધું કરીને પાછળ માણસ ગોઠવી દીધો, એટલે આગળ દુનિયા એની જાતે ગોઠવાઈ ગઈ. આપણે દુનિયા ગોઠવવાની જરૂર નથી, આપણે પહેલાં બરાબર ગોઠવાઈ જવાનું. આપણે કહીએ છીએ કે આપ ભલા તો જગ ભલા, આપણે બરાબર ગોઠવાઈ જઈએ એટલે આપણી દુનિયા બરાબર ગોઠવાઈ જઈ. આપણે બરાબર ગોઠવાઈ ગયા એટલે શું, આપણે હંમેશા પોઝિટિવ મૂડ્સમાં રહેવાનું. સારું થયું આનંદ કરી લેવાનો, ખરાબ ખોટું થયું તો શીખી લેવાનું કે ફરી એક વખત ભૂલ નહીં કરવાની, પણ રડવાનું નહીં. એ ગોઠવાયું કહેવાય. ઇન વન લાઈન ગોઠવાયું કોને કહેવાય, સારું થયું તો આનંદ કરી લેવાનો, ખોટું ખરાબ કંઈક થયું તો શીખી લેવાનું કે ભાઈ આ ભૂલ ફરી એક વખત આપણે કરવાની નથી. બસ આટલું જ બરાબર સેટ થઈ જાય એટલે ગોઠવાયું કહેવાય.
અને આટલું ગોઠવાઈ એટલે જીવન સુંદર થઈ જાય. ધીસ ઇઝ કોલ્ડ પોઝિટિવિટી ઇન એડવર્સિટી. કઠણ પરિસ્થિતિમાં, પ્રતિકૂળ સંજોગોમાં, ઇન ટાઈમ્સ ઓફ અપોઝિશન, ઇન ટાઈમ્સ ઓફ ડિફિકલ્ટ સિચ્યુએશન્સ, ઇન ટાઈમ્સ ઓફ ટફ સર્કમસ્ટેન્સીસ, આ પોઝિટિવિટી એક જ વસ્તુ કામ કરી જાય. સારું થશે, કંઈક જોઈ લેશો, એ ભાવથી જીવવાનું. એટલે બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, ડોન્ટ બીકમ અ પોવર્ટી થિંકર. અંગ્રેજીમાં એક બહુ સરસ વાત છે, પ્રોસ્પેરિટી થિંકર બનવાનું, પોવર્ટી થિંકર નહીં. પ્રોસ્પેરિટી થિંકર એટલે શું? હંમેશા સમૃદ્ધતા જ વિચારે કે સારું જ થશે, પરિણામ સારું આવશે. આજે તકલીફ છે પણ કાલ સવારે કંઈક મદદ મળી જશે. આજે ધંધો તકલીફમાં છે પણ આપણે મહેનત કરશું, બજારમાં જઈને બેસશું, બે માણસને મળશું તો બહાર નીકળી જશું. આજે શરીરમાં તકલીફ છે પણ ડૉક્ટરને બતાવશું, કંઈક દવા લેશું, થોડી કસરત કરશું તો કંઈક સારું થઈ જશે. કંઈક સારું કાલે થશે, દેટ હોપફુલ એટીટ્યુડ, દેટ ઓપ્ટિમિસ્ટિક એટીટ્યુડ ઇઝ પોઝિટિવિટી. અને પોવર્ટી થિંકર હોય શું વિચારે? પહેલી જ વાત બોલે મરી ગયા, હાથમાંથી કપરક આવી છૂટે ને તો પહેલો શબ્દ શું નીકળે? મરી ગયા. આટલામ ના મરાય, આટલામ કોઈ મરતું નથી. એટલે એ પોવર્ટી થિંકર હોય કે શું થશે, બધું અંધારું દેખાય છે. આમ બહુધા લોકો તો પૃથ્વી પર તમે જુઓ ને, તમે પૂછો એટલે કે આ મજામાં, બાકી અંદરથી શું જવાબ હોય? જામતું નથી. તો તને શું થાય તો જામે, તને શું થાય તો જામે? આ પ્રેસ્ટીજ અને એમ્બેસીવાળા પોતાનો આખો બિઝનેસ તને આપી દે તો જ તારે જામે? શું થાય તો તારે જામે? એટલે અંદરથી એમ કે નથી જામતું, બસ નથી મજા આવતી. પણ બસ નથી મજા આવતી એટલે શું? સી ધ ચોઇસ ઇઝ યોર્સ, હાઉ ટુ કેરી યોર મૂડ્સ, હાઉ ટુ સબમિટ યોર સેલ્ફ ટુ ધ મૂડ્સ. ચોઇસ ઇઝ યોર્સ, બટ મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગુડ ચેન્જ. એટલે પોવર્ટી થિંકર નહીં રહેવાનું કે હાય હાય શું થશે, હવે મજા નથી આવતી, કોઈ સાથ સહકાર દેતું નથી, ધંધો ચાલતો નથી, સંબંધોમાં મજા નથી આવતી. એ પોવર્ટી થિંકરની વિચારધારા છે, એમાં ક્યારેય નહીં જવાનું. પ્રોસ્પેરિટી જ વિચારવાની. મુંબઈના રેલવે સ્ટેશન ઉપર મુંબઈની ટ્રેન, એટલે રોજના 75 લાખ લોકો મુંબઈની ટ્રેનમાં આવન જવન કરે છે. એના ફૂટપાથ ઉપર કુલી કે કોઈ સુતે, બાજુમાંથી ટ્રેન ધમધમાટ જતી હોય. કારણ કે મુંબઈ માટે કહેવાય છે ધ સિટી ધેટ નેવર સ્લીપ્સ, શહેર જે ક્યારેય સૂતું નથી. રાત્રે 2 થી 4 બે જ કલાક મુંબઈની ટ્રેન બંધ હોય, સવારે 4 થી રાત્રે 2 ધમધમાટ ચાલુ હોય. ત્યાં ફૂટપાથ ઉપર, એટલે કે સોરી પ્લેટફોર્મ ઉપર કુલી કે ત્યાંના વર્કર સૂતા હોય, એ તમને એસી રૂમમાં ઊંઘનાવે ને એવી ડીપ સ્લીપમાં હોય છે. અમે નજરે જોયા છે, કારણ કે પોઝિટિવ એટીટ્યુડમાં હોય. ચલો આ મારું જીવન આ છે, મેં સ્વીકારી લીધું. આપણે આપણી મહેનત કરી લઈએ છીએ, સાંજ પડે રોટલો ખાઈ લઈએ છીએ, આપણી મહેનત, આપણો આનંદ. અને આપણે સારામાં સારો શોરૂમ હોય ને તો એ સામેવાળો જો સારો શોરૂમ બનાવે તો રોજ ઓફિસમાંથી 4 વાર જોયે ને. અરે યાર, દેટ ઇઝ અ પોવર્ટી થિંકિંગ, દેટ ઇઝ નોટ અ પ્રોસ્પેરિટી થિંકિંગ. એટલે પોઝિટિવિટી માટે પ્રોસ્પેરિટી થિંકિંગ ખૂબ જરૂરી છે, પોવર્ટી થિંકિંગ કાઢી જ નાખવાનું. પ્રેક્ટિકલી હવે વાત કરીએ કે હંમેશા પ્રોસ્પેરિટી થિંકિંગમાં, પોઝિટિવિટીમાં હું કરી શકીશ, હું પ્રયત્ન કરીશ તો થશે, મારાથી થશે, હું નહીં કરું તો કોણ કરશે, અને કોઈ બીજો કરી શકતો હોય તો હું કરી જ શકું. ઇફ સમબડી કેન ડૂ, આઈ કેન ડૂ, એન્ડ ઇફ નોબડી વોન્ટ્સ ટુ ડૂ, આઈ વોન્ટ ટુ ડૂ એન્ડ આઈ વિલ ડૂ ઇટ. એ ભાવનાથી જીવવા. પ્રમુખ સ્વામી મહારાજ કેટલી પોઝિટિવિટીથી, કેવું પ્રોસ્પેરિટી થિંકિંગ. વન મેન શો, પૃથ્વી ઉપર કોઈ આવી વ્યક્તિ નથી થઈ પ્રમુખ સ્વામી મહારાજ જેવી, જેણે એકલા હાથે 1300 સંસ્થાઓ ઊભી કરી. તમે આ એક તમારું ભવન ઊભું કર્યું છે એટલે ખબર પડી ગઈ હશે એક સાંજ કેવી રીતે પડતી હતી. આ તમે એક ભવન તમારું ઊભું કર્યું ને, એવા 1300 ભવન, કેટલા? 1300. હું ફૂલ જાગ્રત અવસ્થામાં બોલું છું. પહેલાં તો 1300 જમીનો સંપાદન કરવી એટલે શું? તમે કોઈ ટોપ ક્લાસ બિલ્ડરને પૂછજો તો ખરા, 1300 જમીન જોઈ છે ખરી? તમારામાંથી જેણે 1300 જમીન જોઈ, આંગળી તો ઊંચી કરો, ભૂલથી તો કરો. 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ, અને એ પાછા રેસિડેન્શિયલ અને કમર્શિયલ નહોતા કે બાંધીને વેચવાના હતા. આ બધા છોકરાઓને ક્યાંક એડજસ્ટ કરો, અહીંથી અવાજ બહુ આવે છે. 1300 મંદિરો, પ્રમુખ સ્વામી મહારાજે હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ,
મંદિર્સ અને અક્ષરધામ બનાવ્યા ઇન અ સ્પેન ઓફ 45 યર્સ. એટલે દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી. તમે જે અહીંયા ઓસવાલ સમાજની વાડી ઊભી કરી છે ને, એવી નાની મોટી 1300 સંસ્થાઓ દર 15મે દિવસે, ખબર પડ્યું શું બોલું છું, દર 15મા દિવસે એક જમીન સંપાદન થાય, એની ઉપર શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, અક્ષરધામ, એ નક્કી થાય. એ નક્કી થયા પછી એના પ્લાન્સ ડિઝાઇન થાય, એ જગ્યા લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં ટેકનિકલી પાસ થાય, એ પ્લાન્સ છે લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થાય. વી આર અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, વી આર એન એનજીઓ, એટલે એના ટેન્ડર્સ ડિશ આઉટ થાય. BAPS એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એનજીઓ છે, એટલે ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર્સ પાસ થાય, અમે ફંડ રેઝ કરીએ, ત્યાં ખાતમુહૂર્ત થાય, ત્યાં સંસ્થા ઊભી થઈ જાય, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, એનું ઉદ્ઘાટન નક્કી થાય, ઉદ્ઘાટન સમારોહ યોજાય, અને એ સંસ્થાને ચલાવવા માટે 5-15 જે સમર્પિત વ્યક્તિએ જોઈએ એ નક્કી થઈ જાય, બીજા 15-25 પેર જોઈએ નક્કી થઈ જાય, અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવાની. આવું પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે કર્યું. આપણે ઘરમાં નળ લીક થતો હોય ને તો એ 15 દિવસે જો તરત બધા હસવા માંડ્યા. ઘરમાં એક નળ લીક થતો હોય ને તો એ 15 દિવસ નીકળી જાય છે પ્લમ્બરને નળ સુધી પહોંચાડતા. અને પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થા 45 વર્ષમાં ઊભી કરી, એટલે દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી નાખી. આ તમે બાંધકામ જુઓ છો, દર 15મા દિવસે કઈ કક્ષાથી એમણે કામ કર્યું હશે, અનબિલીવેબલ, બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. આપણી બુદ્ધિમાં ના બેસે ને એવું કામ એમણે પૃથ્વી ઉપર કર્યું. અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. અત્યારે પૃથ્વી ઉપર ભાગ્યે જ કોઈ એવા ધર્મગુરુ છે કે જેને 1200 જણ દીક્ષા આપી હોય, 1200, અને એમાંથી 750 પણ વધારે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, ધ એન્જિનિયર્સ, એમાંથી 150 પણ વધારે અમારા સંતો, દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ, અને એમાંથી 50 પણ વધારે અમારા સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા છે. અમારા ઘણા બધા સંતો 25-27 વર્ષની ઉંમરે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને નાસામાં કામ કરીને આવ્યા છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી, તમને એમના તક નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં એને ગોઠવાઈ ગયા. આ સંતોને જોવો એટલે કે આને બિચારાને નહીં કંઈ જામ્યું હોય, કંઈ ગોઠવાણું નહીં હોય, એટલે અહીંયા એને બેસી ગયા. BAPS ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન. વી નો વાય વી આર યર, વી નો વોટ વી આર સપોઝ ટુ ડૂ. તો મેં પ્રમુખ સ્વામી મહારાજની એક વાત તમને કરી કે 1300 સંસ્થાઓ ઊભી કરી, 1200 સંતોને દીક્ષા આપી, એનું કારણ શું હતું? તો આજની વાતનો જે વિષય છે એ ઘણા અગત્યના કારણોમાંનું એક મુખ્ય કારણ હતું કે પ્રમુખ સ્વામી મહારાજને હંમેશા પોઝિટિવિટી રહેતી હતી, સકારાત્મકતા. પહેલી મોટી સકારાત્મકતા કઈ? પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એવું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. વોટ અ પોઝિટિવિટી! કેટલી બધી સકારાત્મકતા કહેવાય. બાકી જે વ્યક્તિએ 1300 સંસ્થાઓ ઊભી કરી હોય એને જીવનના બધા રંગો નહીં જોયા હોય. તમે આ ઓસવાલ સમાજની વાડી ઊભી કરી, એમાં તમારી મિટિંગો થતી હોય, ચર્ચાઓ થતી હોય, ફંડ રેઝિંગમાં, એમાં જાત જાતના કલર તમે જોયા હશે ને. હા, થાય, પ્રવૃત્તિ છે અને માણસો છે એટલે થાય, એમાં કંઈ ખોટું નથી. એમાં જ સમજૂતી કરવાની છે, એમાં જ ભેગારીને ચાલવાનું છે, એમાં સુરદય ભાવથી ભેગારીને કામ કરવાનું છે. એટલે ઘર્ષણ થાય, મતભેદ થાય, થોડું મન દુઃખ થાય, એ સ્વાભાવિક છે, એમાં કંઈ કોઈનો દોષ નથી. હું એ રિયાલિટી તરફ ફોકસ કરું છું કે જેમ આપણને આ અનુભવ છે એમ પ્રમુખ સ્વામીએ 1300 સંસ્થાઓ બાંધી છે. એટલે એમણે પણ જીવનના બધા જ રંગ અને બધા જ ખેલ પ્રત્યક્ષ જોયા છે, અનુભવ્યા છે. એમની વચ્ચે એ પૂર્ણ આત્મવિશ્વાસથી, આ બધાની વચ્ચે એ પૂર્ણ સચ્ચાઈથી એવું બોલી શક્યા સો કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. This is positivity number 1. અમે તમે કોકનું ખરાબ ઈચ્છો તો આપણા ઈચ્છવાથી તો થતું નથી. આપણા ઈચ્છવાથી કોકનું ખરાબ થતું હોત તો અત્યારે તમે બિલ ગેટ્સ કે વોરેન બફેટ કે એલન મસ્કની સંપત્તિ લઈને ના બેસી જાઓ. માણસની મૂર્ખાઈ છે કે આનું કંઈક ખરાબ થાય, આનું કંઈક ખોટું થાય,
આ પાછો પડે તો સારું. ઇટ ઇઝ એબ્સોલ્યુટ ફુલિશનેસ, એ પૂર્ણ રીતે મૂર્ખાઈ છે. કારણ કે આપણા ઈચ્છવાથી થતું નથી, આપણા ઈચ્છવાથી અથવા આવા સંકલ્પથી આપણું અંતર ડોળાય છે, આપણું ઇમોશનલ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે, જે તમને સકારાત્મકતા તરફ જવામાં રોકે છે. આપણે સારું જ ઈચ્છવાનું, આનું સારું થાય, આ પ્રગતિ કરે, આ આનંદ કરે, આ એનો ધંધો વધે, તો તમે પોઝિટિવ વાઇઝમાં રહી શકો. અને પોઝિટિવ વાઇઝમાં રહો એટલે એમાંથી બધા જ સદગુણો જનરેટ થાય. ધ મધર ઓફ ઓલ વર્ચ્યુઝ ઇઝ પોઝિટિવિટી, સકારાત્મક. કાર્યમાં સકારાત્મકતા કેવી રીતે? એક બહુ સરસ તમને દ્રષ્ટાંત પ્રસંગ કહું. શ્રીલંકાના એક બહુ સારા બેટ્સમેન હતા, નાર્વન અટપટુ, મિડલ ઓર્ડર બેટ્સમેન હતા. ઘણા બધાએ નામ સાંભળ્યું હશે, રમતા પણ એમને ટીવી પર જોયા હશે અથવા પ્રત્યક્ષ. એમના જીવનની કારકિર્દીની શરૂઆત કંઈક આવી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું એટલે એમને ટેસ્ટ કોલ આવ્યો કે તમારે શ્રીલંકામાં પ્લેઇંગ ઇલેવન તરફથી ટૂર ઉપર જવાનું છે. ટૂર ઉપર ગયા, ફર્સ્ટ ઇન્ટરનેશનલ અપિયરન્સ, ફર્સ્ટ ટેસ્ટ, ફર્સ્ટ ઇનિંગ્સ, ફર્સ્ટ બોલ આઉટ, ઝીરો. પેવેલિયનમાં પાછા આવ્યા, સેકન્ડ ઇનિંગ્સ ઝીરો, પેવેલિયનમાં પાછા. કોચ અને મેનેજરે ચર્ચા કરીને એમને બેન્ચ કરી દીધા, એટલે કે ભાઈ આ પ્લેઇંગ ઇલેવનમાં સેકન્ડ ટેસ્ટમાં નહીં, અને શ્રીલંકા પાછા મોકલી દીધા. જરા દુઃખ થયું, આઘાત લાગ્યો, પણ પરિવારે સાચવી લીધા. 18 મહિના 19 મહિના સુધી ફરી વખત ડોમેસ્ટિક ગ્રીનમાંથી પસાર થયા, ફરી વખત ટેસ્ટ કોલ આવ્યો, ફરી વખત ટૂર પર ગયા, ફર્સ્ટ ઇનિંગ્સ ઝીરો, સેકન્ડ ઇનિંગ્સ વન, પાછા શ્રીલંકા મોકલી દીધા. એટલે આપણા જેવા બે જણાએ સલાહ આપી, કારણ કે સલાહ તો આપણે દરેક ક્ષેત્રમાં આપી શકીએ ને. ધ મોસ્ટ ઇઝીએસ્ટ થિંગ ઓફ ઓલ ઇન ધ વર્લ્ડ ઇઝ ટુ એડવાઇઝ સમબડી. અને એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર, આપણને બધી જ ખબર પડે. વિરાટ કોહલી આઉટ થઈ જાય ને તો એ કોમેન્ટ આપી કે બોલ ઓફ સ્ટમ્પ પર પડેલો, આઉટસ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી હતો, 2 ફૂટ દૂર હતો, સ્લેશ મારવાની શું જરૂર હતી, પછી ફર્સ્ટ લીડમાં કટ થઈ જાય ને, આટલી તો મને ખબર પડે છે. સારું, એને ખબર નથી પડતી અને તને ખબર પડે છે, તો હવે નેક્સ્ટ ટાઈમ તને મોકલશું. તને ખબર છે 95 અને 98 માઇલ્સ પર આવરની ડિલિવરી પડતી હોય એટલે શું? તે તારી જિંદગીમાં એ પેસ તે ફેસ નથી કરી, હા, તારી જિંદગીમાં એ સ્પીડનો બોલ તે જોયો નથી. 98 માઇલ 100 માઇલની ઝડપે, એટલે 145 કિલોમીટરે બોલ ડિલિવરી આવતી હોય અને ટપ્પી ખાઈને પાછી બે બાજુ ગમે તે બાજુ કટ થાય 2 ફૂટ. બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં બેટ્સમેને નક્કી કરવાનું કે મારાનું શું કરવું છે, આગળ જવું, પાછળ જવું, ડિફેન્સ કરું, કટ કરું, છોડી દઉં, સ્ટ્રોક મારું, સેકન્ડના 40મા ભાગમાં. અને એક બોલ અને ગોન. આપણી જેમ હોય, પહેલા બોલ આઉટ થયું કે મને એમ કે ટ્રાયલ હતો, એમ ત્યાં ના જ આવે. મેં આપ એટલા માટે કહ્યું કે ત્યાં પણ આપણે કોમેન્ટ પાસ કરીએ, અને કોમેન્ટ પાસ કરતી વખતે આપણી પરિસ્થિતિ કઈ હોય? શારીરિક, લેંગો અને ગંજી પહેરેલું હોય, ટીવી સામે પગ લાંબા કરીને ઓસીકુ નીચે દબાઈને મમરા ખાતો ખાતો, વિરાટ કોહલી રમતા જ નથી આવડતું, વાહ. એટલે ચોખ્ખી દેશી ભાષામાં શું કહેવાય? ડોટ, ફિલ ઇન ધ બ્લેન્ક, પરફેક્ટ. વોટ આઈ મીન ટુ સે કે આવું મેરવેન એટપટોનો થયું એટલે લોકો આવું બોલવા માંડ્યા, પણ એમને પોઝિટિવિટી રાખી. ડિસિશન ઓફ લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ફોર માય કન્ટ્રી. પાછા 21 મહિના સુધી ડોમેસ્ટિક ગ્રીનમાંથી પસાર થયા, અગેઇન અ ટેસ્ટ કોલ, અગેન ધ સેમ થિયરી, સેમ સ્ટોરી, પહેલી ઇનિંગ ઝીરો, સેકન્ડ ઇનિંગ ઝીરો. એટલે હવે તો શ્રીલંકાના પ્રેસે લખવા માંડ્યું કે ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ, આ મોટા સ્ટેજ ઉપર નહીં રમી શકે, અને ફિયર છે, ડોમેસ્ટિક ક્રિકેટ રમે, ઇન્ટરનેશનલ પેસને આ ફેસ નહીં કરી શકે. પરિવારજનોએ બધાએ કીધું કે ભાઈ આપણે ફેમિલી બિઝનેસ સારો છે, ગોઠવાઈએ ઓફિસમાં એક ટેબલ નાખી આપીએ. અને પાછું અધૂરામાં પૂરું, મારવેન એટપટુ વોઝ અ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લાઈક રાહુલ દ્રાવિડ. તમારા અહીંના છે ને બેંગ્લોરના રાહુલ દ્રાવિડ ઇઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એમ મારવેન એટપટુ પણ સીએ હતા, એટલે પ્રોફેશનલ ક્વોલિફિકેશન પણ હતું અને ફેમિલી બિઝનેસ પણ સારો હતો. એટલે બેસવાનું જ હતું સીધું. 2-4 મિત્રોએ કીધું કે તું નક્કી કર, અમે બધા મદદમાં છીએ. મારવેન એટપટુ કહ્યું, નક્કી કરેલું જ છે, ક્રિકેટને જ કરિયર બનાવવાની છે. પોઝિટિવિટી ઇન એડવર્સિટી, આને કહેવાય સ્ટ્રોંગ માઇન્ડ. પાછી 36 મહિના પાછી ડોમેસ્ટિક ગ્રીનમાં પ્રેક્ટિસ કરી, ટોટલ 6 વર્ષનો કાર્યક્રમ થયો. પછી ટેસ્ટ એપિયરન્સ આવ્યું, હાફ સેન્ચુરી સ્કોર કરી, મિડલ ઓર્ડર બેટિંગમાં પોતાનું સ્થાન સીલ કર્યું. અનધર 16 યર્સ સુધી એ શ્રીલંકા માટે રમ્યા, 16 ટેસ્ટ ટર્ન્સ, 6 ડબલ સેન્ચુરીઝ એન્ડ 5000 ટેસ્ટ રન્સ એમનું કરિયર બન્યું.
પોઝિટિવિટી ઇન એડવર્સિટી. પ્રતિકૂળ સંજોગોમાં સાનુકૂળ પ્રતિભાવ એ મનુષ્યનું ખાલી કર્તવ્ય નથી, એ મનુષ્યની ખાલી ફરજ નથી, પણ એ મનુષ્યનું ગૌરવ છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અ હ્યુમન ડ્યુટી, ઇટ્સ નોટ જસ્ટ અ હ્યુમન એન્ડેવર, ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી. એ મનુષ્યનું ગૌરવ છે કે કઠણ પરિસ્થિતિમાં પ્રતિકૂળ સંજોગોમાં પોતાનું દૈવત બહાર લાવવો. બાકી તો હારી જઈએ, થાકી જઈએ અને બેસી જઈએ. ધીસ ઇઝ કોલ્ડ પોઝિટિવિટી ઇન એડવર્સિટી. પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે લંડનમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર બાંધવું હતું. એની માટે બીએપીએસ સંસ્થાએ લંડનના એક સબબ હેરોમાં જમીન સંપાદન કરી અને ત્યાં પ્રોજેક્ટ શરૂ કર્યો, એટલે આજુબાજુના રહેવાસીઓ બીએપીએસ એટલે કે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે અને અમારી પીસ અને પ્રાઇવેસી જતી રહેશે. કેસ ચાલ્યો કોર્ટમાં, બંને તરફથી વકીલ રોકાયેલા હતા. ત્યાંની લીગલ સિસ્ટમ અને જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ પ્રમાણે એક સિગ્નેચર કેમ્પેઇન પણ ચાલે, એટલે કોર્ટ તમને એમ કે બે પાર્ટી અફેક્ટેડ નેબરહુડમાંથી સિગ્નેચર કેમ્પેઇન ચલાવો, કોને વધારે સહી મળે છે એ પણ એક અગત્યનું પાસું ગણાય ફાઇનલ જજમેન્ટમાં. હવે એ લોકો લોકલ્સ હતા, આપણે બહારના હતા, એ લોકોને વધારે સાઇન મળી, એટલે બધું કલેક્ટિવલી ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે બીએપીએસ અહીંયા મંદિર બાંધી નહીં શકે. હવે જમીન સંપાદન થઈ ગઈ હતી, પુષ્કળ પૈસો એમાં ખર્ચાઈ ગયેલો અને નિર્ણય આ આવ્યો. હવે કોઈ પણ માણસ ડિજેક્શનથી શરૂ થાય, સ્ટ્રેસ સુધી પહોંચે અને પછી ડિપ્રેશનમાં સ્લીપ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા અને લંડનથી અમારા ટ્રસ્ટીશ્રીઓએ ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા, હવે ત્યાં મંદિર નહીં થાય અને ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ છે. હવે જો પ્રમુખ સ્વામી મહારાજની પોઝિટિવિટી ઇન એડવર્સિટી, કઠણ અને પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મકતા તમે જુઓ, એન્ડ દેટ ઇઝ વાય હી કુડ લીડ બીએપીએસ ફોર 65 યર્સ. 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા, અનચેલેન્જ, નોન કોન્ટ્રોવર્શિયલ. અમારા વડીલ સંત સદગુરુવર્ય પૂજ્ય વિવેક સાગર સ્વામી ત્યાં પ્રત્યક્ષ હતા, પ્રસંગે એમણે આ નજરે જોયેલી 2 ફૂટની વાત. પ્રમુખ સ્વામી મહારાજ પહેલું જ વાક્ય બોલ્યા, એમના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં, પહેલું જ વાક્ય, જેવી ભગવાનની ઈચ્છા. યર પોઝિટિવિટી સ્ટાર્ટ્સ હાઉ ધીસ થોટ, ધીસ એક્સેપ્ટન્સ સ્ટેબિલાઇઝિસ યુ, તમને સ્થિર કરી દે. પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે સ્થિર થયા? પહેલા આવા ઝાટકા સામે, ઝાટકો આવે એટલે પહેલો વિચાર પ્રમુખ સ્વામી મહારાજ આપણને શું શીખવાડ, બધા મહાપુરુષોના જીવનમાં છે, જેવી ભગવાનની ઈચ્છા. એક્સેપ્ટ ઇટ. If you accept, the impact of the stroke becomes light. If you reject the acceptance, તમે સ્વીકારવાની ના પાડી દો, ના કેમ બન્યું મારી સાથે, આ નહોતું બનવું જોઈતું, તો સ્ટ્રેસ લેવલ દિવસે ને દિવસે વધતા જાય. પણ બને, નહોતું બનવું જોઈતું, ના બન્યું, હા હવે શું કરું? બોલ, તમારી પાસે 2 ચોઈસ છે, કાં તો સ્વીકારી અને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવાનો, અને કાં તો અસ્વીકાર કરી અને ડિપ્રેશનમાં સ્લીપ થઈ જવાનું. ઓનલી 2 ઓપ્શન્સ, નો 3rd one. તો સકારાત્મકતા કોને કહેવાય? સ્વીકારે લેવાનું, હા મારી સાથે ઘટના બને. તમે કોઈ પરિવારની એવી ઘટના સાંભળી છે કે જેમાં યુવાન દીકરો 20, 22, 25 વર્ષની ઉંમરે કાર એક્સિડન્ટ, રોડ એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો, એવી ઘટના સાંભળી વાંચી છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. હા કે ના? માય સેકન્ડ ક્વેશ્ચન, હવે આઈ એમ ફાયરિંગ ઓન ધ ચેસ્ટ, હવે છાતી ઉપર બુલેટ છોડું છું. આ ઘટના તમારા પરિવારમાં બની પણ શકે એની શક્યતા ખરી? હા કે ના? ઓકે. કોકના પરિવારમાં કોક પરણાવેલી દીકરી ડિવોર્સના કારણે એ ઘરમાં પાછી આવી હોય એવો પ્રસંગ જોયો, સાંભળ્યો છે? એ ઘટના તમારા પરિવારમાં બની થવાની શક્યતા ખરી? આવો કોક દુઃખનો પ્રસંગ બને, આમ તો હું ઘણી વખત જ્યારે કોર્પોરેટ્સને વાત કરું ત્યારે કહું છું કે લિસ્ટ ડાઉન સચ 10 આઈટમ્સ, ટીક એની 2 દેટ ઇઝ ગોઈંગ ટુ હેપન. આવી 10 મોટી દુઃખની ઘટનાઓ ટીક કરી લેવાની, એમાંથી 2 તો બધાને બને છે. 7.5 અબજની વસ્તીમાં તું કંઈ સ્પેશિયલ નથી આવ્યો પૃથ્વી પર, તું આવ્યો ત્યારે ભગવાને MOU સાઈન નહોતું કર્યું તારી સાથે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, ના બેટા તારું તો બધું ગુડી 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 જ ચાલશે, એવું ભગવાને કહેલું. લાઈફ ઇઝ અ પેકેજ. પ્રમુખ સ્વામી મહારાજ સ્થિર થયા પોતાની જાતને સ્થિર કરી આ વિચારથી. સો સ્વીકારી લીધું કે હા, એક અયોગ્ય નિર્ણય આપણી વિરુદ્ધ આવી પણ શકે છે, આપણને જીવનમાં મોટો ઝાટકો આવી શકે છે, આપણું ધાર્યું પરિણામ ન પણ આવે, આપણે લોકોનું ભલું કરવા ઈચ્છતા હોય તો પણ આપણી વિરુદ્ધ કંઈક થઈ શકે છે. આ સ્વીકાર, એક્સેપ્ટન્સ ઇઝ અ બિગ ક્વોલિટી.
તો જ તમારામાં પોઝિટિવિટી આવે, કારણ કે એક્સેપ્ટન્સથી સ્ટેબિલિટી આવે, સ્ટેબિલિટીથી પોઝિટિવિટી આવે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે ફોન ઉપર કરી, એ પણ અતિ સુંદર. એક જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. એટલે સંતોષ શેમાં માન્યો? એફર્ટમાં. આપણે સંતોષ શેમાં માનીએ છીએ? ધાર્યું પરિણામ આવે તો જ. અહીંયા આપણે ભૂલ કરીએ છીએ. મેં નક્કી કરેલું પરિણામ આવે તો જ મને સંતોષ અને આનંદ. દુનિયાભરના 500 વધારે મહાપુરુષોનો જીવન જે તમે વાંચો, એ લોકો પરિણામમાં સંતોષ ઇઝ નંબર 2, નંબર 1 સેટિસ્ફેક્શન ઇઝ એફર્ટ. કે મેં મારો પુરુષાર્થ બરોબર કર્યો, હા, તો પછી પરિણામ ભગવાનની ઈચ્છા. કારણ કે વેન આઈ ટોક ટુ કોર્પોરેટ્સ, આઈ ટેલ ધેમ કે ઇફ દેર આર 10 રીઝન્સ વિચ ડિસાઇડ ધી આઉટકમ એઝ અ સક્સેસ ઇન યોર પ્રોજેક્ટ, દેર આર 10 રીઝન્સ વિચ કેન ડેફિનેટલી ડિસાઇડ ધ ફેલિયર ઓફ ધ પ્રોજેક્ટ એન્ડ વિચ આર નોટ ઇન યોર કંટ્રોલ. આપણા કંટ્રોલમાં નથી. તમારી પ્રોડક્ટ ઉપર GST વધે ઘટે તમારા કંટ્રોલમાં છે? એ 5 નું 12 ને 12 નું 18 થઈ જાય, 18 નું 5 થઈ જાય, એ તમારા કંટ્રોલમાં નથી. તો એનું રોવાનું જ ના હોય. તમારા કંટ્રોલમાં જે ફેક્ટર્સ છે ને, પુરુષાર્થ, પ્લાનિંગ, એક્ઝિક્યુશન, ટીમવર્ક, એ તમારે પરફેક્ટ ગોઠવવાનો પ્રયત્ન કર્યો. જે તમારા કંટ્રોલમાં નથી એ થઈ જાય તો તમારે રોવાની જરૂર જ નથી. ઇફ યુ કેન ચેન્જ અ સિચ્યુએશન, ચેન્જ એન્ડ એન્જોય. ઇફ યુ કાન્ટ ચેન્જ ધ સિચ્યુએશન, એક્સેપ્ટ એન્ડ એન્જોય, બટ એન્જોય. તમે કોઈ પરિસ્થિતિ બદલી શકતા હો તો બદલીને આનંદ કરો, અને ના બદલી શકતા તો સ્વીકારીને આનંદ કરો ને. પણ કરવાનો, ફરીકત બોલો તો, હા, બસ આ પોઝિટિવિટી, કરવાનો આનંદ. પ્રમુખ સ્વામી મહારાજ ત્રીજું વાક્ય બોલ્યા, 3 જ બોલેલા, એમાં ત્રીજું વાક્ય બોલ્યા કે આપણે ભેગા બેસીને સૌએ નક્કી કર્યું છે કે લંડનમાં ભવ્ય શિખર મંદિર કરવું છે, એટલે કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો. ડિટર્મિનેશન, આ પોઝિટિવિટી રાખવાની. મુખ્ય રસ્તો બંધ થાય અને બોર્ડ આવે ને ડાયવર્ઝન, એટલે આપણે શું કરીએ છીએ, વાહનને ડાયવર્ઝનમાં નાખીએ. પણ ત્યાં ઊભું થોડે રહેવાય, હું તો રોજ આ રસ્તે જ જતો હતો, હવે બ્લોક આવી ગયો, ઊભું નહીં રહેવાનું, ડાયવર્ઝન મૂકે છે ને. There is always a diversion to move ahead, a positivity. Diversion આપી દીધું પ્રમુખ સ્વામીએ કે બીજા મી શોધો. નિસ્તરમાં શોધી, ભવ્ય મંદિર પૂરું કર્યું, 28 મહિનામાં જ પૂરું કર્યું. ગ્રેનાઇટ માર્બલ બધું ઇટલી અને ગ્રીસથી આવતું હતું, કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં આવતું હતું, રાજસ્થાનમાં ગળાવ્યું, પાછું કંડલા ગયું, શિફ્ટ થયું પાછું લંડનમાં, અને 26,000 નાના મોટા કાવડ પીસીસ જિગઝો પઝલની જેમ ત્યાં ઊભા થઈ ગયા. ફર્સ્ટ માસ્ટર પ્રોજેક્ટ મેડ ઇન ઇન્ડિયા, અસેમ્બલ્ડ ઇન લંડન. આ મેક ઇન ઇન્ડિયા આપણે કહીએ છીએ ને, પહેલો પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી કરેલો 1995. અને જ્યારે ઉદઘાટિત થયું ત્યારે ગિનિસ બુક, આપણે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી છે. એવું કામ કર્યું. આને કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી. એ તું સવારે 11 વાગે આમ લમણે હાથ દઈને બેસ, દુકાન ચાલતી નથી, લે મગી લમણે હાથ ના દેવાય. શું કામ નથી ચાલતી અને શું કરું તો દુકાન ચાલે એ વિચારીને મંડી પડવાનું. જેમ કામની વાત આપણે કરી એમ માનવીય સંબંધોની પણ વાત છે, એમાંય પોઝિટિવિટી. કારણ કે જીવનમાં 2 જ મુખ્ય પાસા છે, માણસો સાથેના સંબંધો અને તમારું કામ. 90% જાગ્રત અવસ્થાનો સમય આ 2માં જ જાય છે ને, માણસ સાથેના સંબંધો અને એ સંબંધોમાં જે કંઈ વાર્તાલાપ, કાર્યવાહી અને બીજું આપણું કામ. તો કામ સંબંધી પોઝિટિવિટી આપણે આ શીખ્યા. હવે વ્યક્તિઓ સાથે સંબંધમાં પોઝિટિવિટી. આપણી માનસિકતા કેવી છે ખબર? આપણે કોઈ એવા ગેધરિંગમાં ગયા હોય અને કોઈક આપણી સામે આમ 2-4 વખત આમ જોવે ને, તો આપણને કેમ જોતો હશે, કેમ જોતો હશે? હવે એનું કારણ કહું, કેમ જોતો હતો? આંખ છે ને, જુએ, એઝ સિમ્પલ એઝ ધેટ. એમાં એણે તો 1-2 વાર જ જોયું, 2 વાર તો તું વચ્ચેથી આમ જોતો હતો ને તું આડો ઉતર્યો છે, તને એમ લાગે મારી સામે જોતો હતો. એટલે આપણી મેન્ટાલિટી એટલી મીન થઈ ગઈ છે કે ડાઉટફુલ નેચર થઈ ગયો, એટલે હ્યુમન રિલેશન્સ ધારી એવા બિલ્ડઅપ નથી થતા. એને રોકવા માટે, તોડવા માટે હાઉ ડુ યુ સ્ટાર્ટ? તો એવરી પર્સન યુ મીટ, ગ્રીટ હિમ વિથ અ સ્માઇલ. તમે જે વ્યક્તિને મળો પ્રેમથી મળો ને. ક્યાં આપણે એમાં પૈસા દઈ દેવાના છે અને લઈએ નથી લેવાના, બે પૈસા લેવાના નથી, દેવાના નથી, તો સ્માઇલ સાથે મળો ને. શું કામ દિવેલ પીધેલા મોઢા સાથે મળો છો?
પ્રમુખ સ્વામી મહારાજ દિવસમાં 3 વખત વ્યક્તિગત મુલાકાત આપતા હતા. વ્યક્તિને ફર્સ્ટ ફિઝિકલ કમિંગ ટુગેધરનેસમાં, એટલે કે સામ સામે ઇન પર્સન થયા ત્યારે ચહેરાનો ભાવ, આંખોના ભાવ અને બોડી લેંગ્વેજ કેવી રાખવીને એ કોઈ પ્રમુખ સ્વામી પાસેથી શીખે. આ એમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે 2022 વર્ષમાં 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 2023 અમદાવાદમાં SDI ઉપર 600 એકર ઉપર ઉજવાશે. એની માટે અમારા 40,000 સ્વયંસેવકોએ 1 મહિનો 2 મહિના 3 મહિનાની રજાઓ લીધી છે. અને અમદાવાદના બિલ્ડર્સ અને ડેવલપર્સે અમને 8,500 ફ્લેટ વાપરવા માટે આપ્યા છે, જે અમારા સ્વયંસેવકો રહેશે. અને નેશનલ ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝ હુ બધા આવશે. ગ્લો ગાર્ડન્સ, લાઇટ એન્ડ સાઉન્ડ શો, ચિલ્ડ્રન્સ પાર્ક, એક્ઝિબિશન્સ, એક એક ડોમ 2,000 માણસને હાઉસ કરી શકે. ફેમિલી વેલ્યુઝ, એન્ટી એડિક્શન, આઝાદી કા અમૃત મહોત્સવ, ઇન ધ જોય ઓફ અધર્સ, આ બધા એક્ઝિબિશન ચાલશે. 13 મોટી મોટી કોન્ફરન્સીસ થશે રોજ. આજે 1,000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કાલે 1,000 ડોક્ટર્સ. એટલે ઇટ્સ અ હ્યુજ ફેસ્ટિવલ. પ્રમુખ સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અત્યારે પૃથ્વી ઉપર નથી, છતાં એમની જન્મજયંતિ માટે 40,000 લોકોએ રજા લીધી. અને આપણે આપણા બર્થડેના અઠવાડિયા પહેલાં મેસેજ મૂકવો પડે વોટ્સએપ ગ્રુપમાં કે આવતા રવિવારનો જન્મદિવસ છે, પ્લીઝ બધા 6 વાગે ઘરે આવી જજો. તો એ 10ને મૂક્યો, એમાંથી 6 જણા આવે અને 4 જણા 20 કરી જાય અને 2 જણા પાછળથી મેસેજ મૂકે, સોરી યાર ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો, સોરી યાર આવી ના શક્યો. વાય? હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટડી પ્રમાણે 90% ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ્સ અપોન હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. માનવીય સંબંધ. તો આ છેલ્લો પ્રસંગ એને પૂરું કરું કે પ્રમુખ સ્વામી મહારાજ કેટલા પ્રેમથી લોકોને મળતા હતા. બીજી વાત, પ્રમુખ સ્વામી મહારાજ એના પ્રશ્ન માટે કેટલા ચિંતિત રહેતા હતા, કન્સર્ન રહેતા હતા. ત્રીજી વાત, એને પ્રશ્નનું સમાધાન મળે એની માટે પોતે પ્રવૃત્તિશીલ અને પરિશ્રમી રહેતા હતા. આ 3 ક્વોલિટીઝ હતી પ્રમુખ સ્વામી મહારાજની હ્યુમન રિલેશન્સમાં. 1992 જ્યારે અમે સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદઘાટન ગાંધીનગરમાં કર્યું, એ વખતે બોમ્બે હોસ્પિટલના બહુ મોટા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર GS સૈનાની આવેલા, ગુરુમુખ સાજનમલ સૈનાની, એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા ત્યારે આગળ ક્યુમાં 4-5 જણા મળતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એમને મળતા હતા, એ જોઈ રહેલા. પછી એમણે મુખ્ય મંચ ઉપરથી એમના સન્માન પછી સુંદર વાત કરી. એમણે કહ્યું કે અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય, જીવ પ્રાણી માત્રને 5 સેન્સ હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, અમારે 6 સેન્સ હોય. 6ઠી સેન્સ કઈ? અમે માણસને મળીએ ને ત્યારે એના અંતરના ભાવ ઓળખી શકીએ. અને પછી બોલ્યા કે ટુડે ઇવન માય 6th સેન્સ કુડ નોટ પિક અપ ધ લવ, ધ કમ્પેશન એન્ડ ધ પીટી વિથ વિચ પ્રમુખ સ્વામી મહારાજ મીટ્સ પીપલ. પ્રમુખ સ્વામી મહારાજ જે પ્રેમથી, જે કરુણાથી, જે મદદની ભાવનાથી દરેકને મળે છે ને, એમની આંખોના ભાવ, એમનો ચહેરો, એમાં જે આ બધા ભાવો હતા એ મારી 6th સેન્સ પણ પકડી શકી નહીં. તમારા માટે જે પ્રમુખ સ્વામી મહારાજને પ્રત્યક્ષ મળ્યા હશે ને, એમને આ અનુભૂતિ થઈ હશે. તો તમે હ્યુમન રિલેશન્સ ડેવલપ કરવા માટે આ કરવું પડે. હ્યુમન રિલેશન્સ તમારા સારા હશે ને તો તમે ડિપ્રેશનમાં ને રિજેક્શનમાં ક્યારેય નહીં જાઓ. એકલવાયુ જીવન જીવશો તો ડિપ્રેશનમાં જવાની 100% શક્યતા. તમે જો જાહેર જીવન જીવનારી કોઈ વ્યક્તિ આત્મહત્યા નહીં કરે, ટેલેન્ટેડ વ્યક્તિઓ આત્મહત્યા કરે. ધારો કે એલ્વિસ પ્રેસ્લી જેટલો ટેલેન્ટેડ વ્યક્તિ છે ને, એણે પણ આત્મહત્યા કરી છે. કોઈ હોલીવુડ, બોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ જેટલા વુડ્સ પૃથ્વી ઉપર છે એવાના બધા સ્ટાર અને સુપરસ્ટારોએ પણ આત્મહત્યા કરી છે. ટેલેન્ટેડ હોય, ઇન્ટેલિજન્ટ, અર્નેસ્ટ હેમિંગવે, આવડા મોટા રાઇટર અને નોબેલ પ્રાઇઝ વિનર, એમણે પણ આત્મહત્યા કરી છે. એટલે ટૂંકમાં બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, આવડતવાળો હોય, એ બધાના ક્ષેત્રમાં આત્મહત્યાના પ્રસંગો છે. જાહેર જીવન જીવનારી વ્યક્તિ તમે જોજો, ભાગ્યે જ હતા, કોઈ દિવસ આત્મહત્યા નહીં કરે. કારણ કે જનસંપર્કમાં રહે છે ને, જેટલો જનસંપર્ક તમારો વધારે ને એટલી તમે પોઝિટિવમાં રહી શકો. કેમ? કોઈ પ્રોબ્લેમ આવે ને, પેલો મિહિર છે જ ને, લાન ફોન કરી દઈએ. એ જે પેલો મિહિર છે ને, એ જે એ વખતે આત્મવિશ્વાસ બેસે છે ને, એનું કારણ એ છે સંબંધો. મોર વિથ પીપલ, લેસ ઓન ડિપ્રેશન એન્ડ મોર ઇન પોઝિટિવિટી. આ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર. તમારો જનસંપર્ક અને જનસમુદાયની વચ્ચેનું જીવન હોય ને, એટલે તમારે ડિપ્રેશન ઓછું જ આવે અને તમે હંમેશા સકારાત્મક રહી જ શકો. કારણ કે તમને રસ્તાઓ દેખાય, તમને મદદ દેખાય, તમને આજુબાજુના વર્તણુંમાંથી પોઝિટિવ એનર્જી આવતી રહે, પોઝિટિવ ન્યૂઝ આવતા રહે, એટલે તમે સકારાત્મક જ રહી શકો. ટૂંકમાં પોઝિટિવિટી ને એડવર્સિટી માટે આ 2 વાત છે કે આપણું જે કામ છે એમાં ક્યારેય આ જે 3 વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી એ ભૂલવી નહીં. અને બીજું, આપણા માનવીય સંબંધમાં હંમેશા પ્રેમાળ મદદરૂપની ભાવનાથી કરીએ
તો વોટ યુ ગીવ કમ્સ બેક. તમે જે આપો એ તમને પાછું મળે. તમે ઈર્ષ્યા અને ક્રોધ આપો તો ઈર્ષ્યા અને ક્રોધ મળે. તમે માફી પ્રેમ અને મદદ આપો તો તમને પણ માફી પ્રેમ અને મદદ મળે. બહુ સીધો સિદ્ધાંત છે. આ બે ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો ને એટલે હંમેશા સકારાત્મક રહી શકો. આપ સૌ માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌના પરિવારજનોમાં પણ અને આપનામાં પણ હંમેશા ગમે તે સંજોગો અને પરિસ્થિતિમાં સકારાત્મકતા રહે. જય સ્વામિનારાયણ. જય જીનેન્દ્ર.